કચ્છની અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને ભાજપ દ્વારા પણ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે બેઠકના નિરીક્ષકો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેસી પટેલ ભુજમાં કાર્યકરો સાથે બેઠક અને ચર્ચા કરી હતી. આઈટી સેલની ટીમ સક્રિય બનાવવામાં આવી અને તેની પર જ ભાર મૂકવામાં આવ્યો છે. અબડાસાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ તેજ બન્યું છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ આજે ભુજ પહોંચ્યા હતા, જ્યાં જિલ્લાના ભાજપના કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી હતી. ભુજના યુવા કાર્યકરો સાથે આગેવાનોની પણ બેઠક યોજાઈ હતી, જેમાં આઈટી સેલને સક્રિય કામ કરવા સૂચના કરવામાં આવી હતી. અગાઉ પણ નિરીક્ષકો કચ્છ આવી ચૂક્યા છે. કચ્છના ભાજપના નેતાઓ દ્વારા અબડાસામાં પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રદેશ નિરીક્ષકો અબડાસા ચૂંટણીની જીત માટે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે તેવું સાત્વિક દાન ગઢવીએ જણાવ્યું હતું. આગામી અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી માટે પાર્ટીની વ્યવસ્થા પ્રમાણે હું અને મારી સાથે પ્રદેશ ભાજપના મહામંત્રી ભાઈ કેશુભાઈ પટેલની આ ત્રીજી મુલાકાત છે. ગઈ વખતે અમે આ વિસ્તારની 9 જિલ્લા પંચાયતોની અલગ અલગ 2 દિવસ સુધી મિટિંગો લીધી છે. 9 બેઠક ઉપર ધારા કરતાં વધારે આગેવાનો કાર્યકર્તાઓની ઉપસ્થિતિ, ત્યારબાદ અમે જેમને તાલુકા પંચાયતની જવાબદારી સોંપેલી એવી આ વિસ્તારની 54 તાલુકા પંચાયત. ગઈ મુલાકાત અને આજની મુલાકાત વચ્ચે અમે ગયા અઠવાડિયે આ બધા જ કાર્યકર્તાઓની વર્ચ્યુઅલ મિટિંગ પણ અમદાવાદ ગાંધીનગરથી લીધી અને 54માંથી 49 તાલુકા પંચાયતની બેઠકોની મિટિંગો પણ થઈ. અમે નીચે સુધીની વ્યવસ્થા ભાજપના સૌ કાર્યકર્તાઓને સોંપી છે. ધારાસભ્યોને તાલુકા સોંપ્યા છે, માન્ય નીમાબેન, બેન માલતીબેન, વિરેન્દ્રસિંહજી, અમારા જિલ્લાના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ એક મતી અને એક મત થઈને આ પેટા ચૂંટણીને જીતવા માટેનો દૃઢ નિર્ધાર કર્યો છે. અને અમે 100% અમારી પાસે તો કેન્દ્ર રાજ્ય સરકારના કામોનું ભાથું છે. ભાઈ પ્રદ્યુમનસિંહજી પણ પ્રજામાં સ્વીકૃત ઉમેદવાર છે. હજુ પણ આગામી સમયમાં નીચે સુધી અમે જઈશું, પ્રજા વચ્ચે જઈશું. આજના દિવસે હવે જ્યારે આ ડિજિટલ યુગ આવ્યો છે એવા સંજોગોમાં અમારી આઈટી ટીમ એ પણ સક્રિય થાય અને પ્રજા અને અમારા આગેવાનો, કોઈ દિલ્હીથી વાત કરશે, કોઈ ગાંધીનગર અમદાવાદથી વાત કરશે, એ વચ્ચેનું સંકલન અને લિંક પૂરી પાડવી, આ બધી જ કામગીરીની આજે ચર્ચા અમારી આઈટીની ટીમ સાથે ભાઈ કેશુભાઈ પટેલે કરી છે. બધાનો ઉત્સાહ જોતા, બધાનો ઉમંગ જોતા, એક વાત સાથે, બધા જીતની વાત સાથે સંમત થઈ અને અમે આગળ વધી રહ્યા છીએ. ચૂંટણી ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં જ્યારે પણ આવશે ત્યારે અમે આ પેટા ચૂંટણી 100% જીતવાના છીએ. ખાસ કરીને સાહેબ, આપણે શિક્ષણ વિભાગ છે, એમના બહુ સ્ટ્રોંગ રૂપ અપનાવ્યું છે, લોકોને ગમ્યું પણ છે કે જ્યારે સંચાલક મંડળોએ ટ્યુશન બંધ કરી દીધું ઓનલાઈન, ત્યારે આપશે આ વ્યવસ્થા કરી છે અને હજુ પણ આપ એના વિશે સ્ટ્રોંગ પગલાં લઈ રહ્યા છો, શું કહેશો? હવે જ્યારે સંચાલક મંડળ પણ એ હાઈકોર્ટમાં પોતાની વાત રજૂ કરવાના છે, એવા સંજોગોમાં કોઈ કોમેન્ટ કરવી એ વ્યાજબી નથી. પરંતુ રાજ્ય સરકારે પોતાની ફરજ માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અમે પૂરેપૂરી અદા કરી છે. ધન્યવાદ.